હેલો બચ્ચા પાલડી નેક્સ્ટ એમસીક્યુ શું કીધેલો છે? થિયરિકલ છે બેટા. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની ખાલી જગ્યા હોય છે. રેડી, હિસ્ટેરિસિસ સાયકલ ઉપરથી બેટા આપણે આનો આન્સર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. સરસ મજાનો. અહીંયા આપણે કહેતા બેટા ચુંબકીય ક્ષેત્ર B કે જે પદાર્થે જાળવી રાખેલું છે, અને અહીંયા આપણે કહેતા બેટા H માને ખરેખર હતો NI, પ્રવાહની કહાની હતી. ને હિસ્ટેરિસિસ વક્ર બહુ તાકાતવાળી બેટા આપણી પાસે પ્રાપ્ત થયેલી હતી. સરસ મજાની. એક મિનિટ કલર ચેન્જ કરી નાખીએ. હિસ્ટેરિસિસ વક્રનું બીજું કંઈ નથી કરવું, તો એ તાકાતવાળી. અરે બેટા ફરીથી એ જ આવી ગઈ છે. ઓકે, નો પરેશાની. ચલો, જે તાકાતવાળી જે હિસ્ટેરિસિસ વક્ર જે આપણે બેટા જોવા મળતો તો એ કંઈક સમથિંગ લાઈક ધીસ જોવા મળતો હતો. એમાં જ્યારે આપણે પ્રવાહ બેટા ધીમે ધીમે પહેલા વધાર્યું, ચુંબકીય ક્ષેત્ર વધે મેક્સિમમ થાય, પછી મૂલ્ય ઘટાડીએ, બી ઘટે, પણ પહેલાનો માર્ગને ફોલો કરતું નથી ને એચ ઝીરો કરી નાખો. ફરીથી પાછો જો એચની વેલ્યુ પાછી ઝીરો કરી નાખીએ, એટલે કે વહેતો પ્રવાહ ઝીરો કરી નાખીએ, તો પણ એની પાસે થોડીક એવી બેટા ચુંબકત્વ રહેશે. જોજો બીનું વેલ્યુ થોડીક તો છે, આ પહેલા વધારે હતું હવેના કરતા ઓછું છે, પણ એચ ઝીરો કરતા બી કંઈક વધે છે. તો એ જે વધે છે એને જ તો આપણે શું બોલીએ છીએ બેટા? રિટેન્ટિવિટી. યાદ આવે છે? એને જ તો બેટા આપણે શું બોલીએ છીએ? રિટેન્ટિવિટી. શું રિટેન્ટિવિટીની વ્યાખ્યા હતી? રિટેન્ટિવિટીની વ્યાખ્યા એવી હતી કે H નું મૂલ્ય 0 કરતા મળતા B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય છે. હવે સમજો બેટા, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ આપણે ખબર છે ને કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. કાયમી ચુંબક બનાવવા માટે જેનો ઉપયોગ થતો હોય એની પાસે તો ચુંબકત્વ રહેવું જોઈએ ને, તાકાતવાળું રહેવું જોઈએ બેટા. તો તાકાતવાળું ક્યારે રહેશે? જો એની રિટેન્ટિવિટી વધારે હોય તો એનો જ ઉપયોગ બેટા આપણે કાયમી ચુંબકમાં થશે, એને જ આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક કહેશું. જો રિટેન્ટિવિટી ઓછી હશે તો એને તો આપણે શું કહેવાનું છે? મોટા ભાગનું ચુંબકીય ક્ષેત્ર ગુમાવી દેશે, એને કહેવાનું છે સોફ્ટ ફેરોમેગ્નેટિક. અહીંયા આન્સર આવશે રિટેન્ટિવિટી કેવી હોય છે? વધુ. થેન્ક યુ બચ્ચા પાલટી. આગળ વધશું નેક્સ્ટ એમસીક્યુ માટે.